સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી માર્કંદેશ્વર મહાદેવ મંદિર ખાતે 30મી ડિસેમ્બર અને માક્ષર સુદ માસ આજ નક્ષત્રમાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. તારીખ 30મી ડિસેમ્બરના રોજ માક્ષર માસ અને પૂનમના સંયોગના દિવસે આદરા નક્ષત્ર હોય આ દિવસે શ્રી મહાદેવજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ ગણાય છે એવું શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રીઓ જણાવે છે. જે અંતર્ગત પ્રાંતિજ નેશનલ હાઈવે નજીકના શ્રી માર્કંડેશ્વર મહાદેવમાં 30મી ડિસેમ્બરે વહેલી સવારે શિવભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને શ્રી મહાદેવજીની વિશિષ્ટ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. આ દિવસે મહાદેવજીની પૂજા કરવાથી સ્વશિવરાત્રિનું પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું શિવપુરાણમાં જણાવ્યું છે. આ દિવસે શિવજી સમક્ષ બેસીને પંચાક્ષર મંત્રોના ઉચ્ચારણથી મનુષ્યના સર્વ દુઃખો દૂર થાય છે. આ દિવસે શક્ય હોય તો મહાદેવજીના મંદિરે જઈને શિવજીના દર્શન કરવા જોઈએ. વ્યવસ્થા કે નાદુરસ્તના લોકો શિવાલયમાં ના જઈ શકે તો તેમના ઘરમાં જ સ્થાપિત કરેલ શિવલિંગ કે શિવજીની પ્રતિમા પાસે બેસીને સાચા દિલથી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરવું જોઈએ. આજના દિવસે શિવજીની વિશિષ્ટ સેવા પૂજાથી શિવજીની કૃપા દરેકના કુટુંબો પરિવાર ઉપર ઉતરે છે. પ્રાંતિજ શહેરમાં આમ તો વિવિધ સ્થળોએ 5 શિવાલયો આવેલા છે. રેલવે સ્ટેશન નજીક ઓમકારેશ્વર તપોધન ફરીમાં શ્રી કાશી વિશ્વનાથ ગુર્જરની પોરે શ્રી જબરેશ્વર મહાદેવ નાની ભાગોરમાં શ્રી હરિહરેશ્વર મહાદેવ તેમજ નેશનલ હાઈવે નજીક આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર ગણાય છે. તીર્થધામ સમા શ્રી માર્કંડેશ્વર મહાદેવનો ઘાટ ઉપર શ્રી માર્કંડ મુનિએ તપ કર્યું હોવાનું ઇતિહાસમાં જણાવાયું છે. પવિત્ર બોખના કિનારે આવેલ આ તીર્થધામના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવે છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.